નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ મલ્હોત્રા, નોબલ બુક ઓફ સ્કૂલ તેમજ વાસુદેવ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન માં સન્માનને સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે જે છેલ્લું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 5 સજીવના પાયાના કમ્પોસ, તે પૂર્ણ કર્યું હતું. બરાબર, આપણે જે પેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, બરાબર, કે ભાઈ દ્રવ્ય એટલે શું, જેના વિશે આપણે માહિતી મેળવી હતી, તે આપણા વિજ્ઞાનની એક શાખા એટલે કે જે આપણે રસાયણ વિજ્ઞાન અથવા કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ તેના ચેપ્ટરનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. ત્યાર પછી જે આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો બાયોકેમિકલ કોષ, બરાબર, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તો તે હતો આપણો બીજી એક શાખા એટલે કે જીવ વિજ્ઞાન, જે આપણે બાયોલોજી તરીકે ઓળખીએ છીએ. કેમિસ્ટ્રી એક આપણે બાયોલોજીનો ટોપિક ભણ્યા, અને હવે જે નેક્સ્ટ આપણે જે વિજ્ઞાનની અન્ય એક શાખા એટલે કે ફિઝિક્સ, જેને ભૌતિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ફિઝિક્સની શરૂઆત આપણે કરીશું. જેમ તમે 11 સાયન્સમાં આગળ વધશો તેમાં ખા એક વિષય તરીકે જ તેને ગણવામાં આવશે, ફિઝિક્સ છે તેને. બરાબર, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેય અલગ અલગ સબ્જેક્ટમાં વહેંચવામાં આવશે. બરાબર, તો તેના વિશે આપણે વધારે વાત કરશું. તો આજે ફિઝિક્સનું આપણું શરૂઆત એટલે પહેલું ચેપ્ટર, ફિઝિક્સનું ચેપ્ટર નંબર 8, જેનું નામ છે ગતિ એટલે કે મોશન, જેને ઇંગ્લિશમાં મોશન તરીકે ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આપણે ચેપ્ટર નામ વિશે ચર્ચા કરીશું કે ભાઈ ગતિ એટલે શું, ગતિ કોને કહેવાય. બરાબર છે, ગતિ કેવી કેવી હોય. સૌ પ્રથમ આજે આપણે જે પહેલું જોયું છે તેમાં આપણે થોડી બેઝિક માહિતી છે તેના વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તમને એવો પ્રશ્ન થાય કે ચલો ગતિ એટલે શું, જો આપણે પહેલો પ્રશ્ન એવો કર્યો ચલો ભાઈ ગતિ તમે વાત કરી પછી આપણે ગતિમાં ગતિ એટલે થાય શું. બરાબર, તમે ગતિમાં કઈ બોલે છે. બરાબર, તો મેં ઘણી બધી વસ્તુ લખી છે, તમે કહી શકો ભાઈ ઘણી વસ્તુ ગતિમાં કહેવાય, જેમ કે પક્ષી ઉડે છે. તેની
સાપેક્ષે તમે કહી શકો કે બીજો પદાર્થ છે ગતિમાં છે કે નહીં. આપણે સૂર્ય છે એ સ્થિર ગણીને પૃથ્વીની આસપાસ ફરે તો આપણે ગતિમાં છીએ, પરંતુ તમે મારે અત્યારે જે મને જો હું સ્થિર છું તો સ્થિર છું બરાબર, તો બીજા પદાર્થ સાપેક્ષમાં કોની સાપેક્ષે આપણે સરખામણી કરી છે તેના આધારે આપણે ગતિ કરી શકીએ બરાબર. હવે એના માટે એક એક્ઝામ્પલ આપો, એના માટે આપણે નેક્સ્ટ ટોપિક છે સંદર્ભ બિંદુ, એટલે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે આપણે કોઈ એક સ્પેસિફિક જગ્યા આપી દઈએ કે ભાઈ આ જગ્યાએથી આપણે અવલોકન કર્યું તો જે તે પદાર્થ હતો તે આપણને ગતિમાં લાગ્યું. હું તમને એમ કહું કે ભાઈ તમે લોકો સ્કૂલ બસમાં સ્કૂલે આવો છો બરાબર, સ્કૂલ બસમાં છો બધા, ઓકે ગુડ, તો તમે સ્કૂલ બસ તમારી ચાલુ છે બરાબર, તો તમને શું થશે કે તમારી બસ ચાલુ છે બરાબર, એનો મતલબ શું છે કે તમે શું છો ગતિમાં છો, પણ તમે તમારી બાજુમાં જે તમારો ફ્રેન્ડ હશે તેને જોશો તો એ તમને સ્થિર દેખાશે. બાકી તમે બધા બસમાં છો ને તમે ગતિમાં છો, પણ જો તમે તમારી બાજુમાં જે ફ્રેન્ડ બેઠો હશે તેને જોશો તો શું લાગશે કે તે તો સ્થિર જ છે બરાબર. હવે એ જ વસ્તુ છે તમે જ્યારે બહાર જોશો તો જે વૃક્ષ છે અથવા બીજી બધી દુકાન કે જે રસ્તામાં બધી વસ્તુ આવતી હોય એ તમને કેવી લાગશે, તમને ગતિમાં લાગશે. બસમાં તમે એવું લાગે કે તમે સ્થિર છો બરાબર, પણ તમે જે રસ્તો બહાર જોશો તમને કેવી લાગશે જાણવા છે તો આપણને ખબર છે કે આપણને એવું લાગે કે બધું ગતિમાં છે, જે રસ્તા ઉપર આવે તો આપણને ગતિમાં એવું લાગે. એનો મતલબ શું છે કે તમે કયા સ્થાનેથી જોવો છો તેના ઉપર આધાર રાખે છે બરાબર, કયા સ્થાનથી તમે ગતિ નક્કી કરો છો તેના ઉપર આધાર રાખે છે કે ભાઈ ગતિ છે એ પદાર્થ ગતિમાં છે કે નહીં. બાકી તમે બહારથી કોઈ તમને જોશે તો તમે તમારી બસ છે એને કેવી લાગશે, ગતિમાં લાગશે, અને તમે એને કેવા લાગશો ગતિમાં, બાકી તમે બસમાં બેઠા છો કેવા સ્થિર. એટલે સમજવાની વાત એવી છે તમારે ગતિ નક્કી કરવા માટે કોઈ બિંદુ છે એ મહત્વનું છે કે તમે કયા સ્થાનથી જોવો છો તો તે પદાર્થ તમને ગતિમાં લાગશે બરાબર. એટલે એના માટે મહત્વનું શું છે કે જે તે સ્થાનને તમે જોવો છો તેના આધારે આપણે ગતિ સમજી શકીએ. ગતિના ઘણા બધા પ્રકાર છે જે આપણે સમજીશું, દોલિત ગતિ આવશે બરાબર છે, તરંગ ગતિ આવશે બરાબર, પરંતુ એ આપણે આગળ આવશે. આ ચિત્રમાં આપણે થિયરી સાથે થોડા દાખલાનો પણ આપણે અભ્યાસ કરીશું, જ્યારે સુધી તમારે લોકોને આવેલા નહીં હોય 1-8 ધોરણમાં બરાબર છે, એટલે તમને માટે થોડું પણ નવું હશે, પણ આપણે સરળતાથી શીખી લઈશું. એટલે તમે ખાસ યાદ રાખજો કે ગતિ માટે હંમેશા જે બિંદુ છે તે મહત્વનું રહેશે કે તમે કયા સ્થાનેથી તેને અવલોકન કરો છો, એટલે કે અવલોકન કરતા છે તેનું સ્થાન આધાર રાખે, એના માટે કીધું સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ છે એ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે ઉપયોગી છે, એટલે આપણે યાદથી ડિસાઈડ કરીએ. જેમ કે હું કહું કે ભાઈ 1 કિલોમાસ મારા બસથી 2 કિલોમીટર દૂર છે, તો મેં સ્પેસિફિક એટલે કે નક્કી કરેલી જગ્યા કીધી બરાબર છે, એટલે 1 ગામ છે એમાં સારા છે ત્યાંથી બસ છે બરાબર, એક બિંદુ આપી દીધું મેં ત્યાંથી બસ છે, તો આપણે બિંદુ આપી દીધું કહેવાય ને કે સ્પેસિફિક જગ્યા કીધી એને કહેવાય સંદર્ભ બિંદુ. એક આપણને જગ્યા એક આપણે ત્યાંથી જ બધું નક્કી કરવાનું એને કહેવાય સંદર્ભ બિંદુ. જેનો કે રાજકોટથી મુંબઈ 700 કિલોમીટર છે તો પણ રાજકોટ એટલે જ્યાં જગ્યાએ આપણને સ્થાન દર્શાવવું એટલે કે આપણે ત્યાંથી બધું અવલોકન કરવાનું છે તેને કહેવાય સંદર્ભ બિંદુ બરાબર. તો હજી આપણે સ્થાનિકમાં કોઈ પ્રસ્તાવના જોઈ કે ભાઈ ગતિ એટલે શું બરાબર, કોઈ પદાર્થ છે સ્થિર નો બરાબર છે તો આપણે સરખામણી કરવી કે એક પદાર્થ સાપેક્ષે બીજો પદાર્થ સ્થિર નો હોય તો ગતિ કરે તો આપણે એને કહેવાય પદાર્થ ગતિમાં છે બરાબર. ગતિના પણ ઘણા બધા પ્રકાર હશે. સંદર્ભ બિંદુ વિશે આપણે સમજીએ, સંદર્ભ બિંદુ એટલે કે કોઈ એક ખાસ સ્થાન બરાબર, સ્થાન દર્શાવે ત્યાંથી આપણે અવલોકન કરશું એટલે કહેવાય સંદર્ભ બિંદુ બરાબર. હજી આપણે આગળ જે આવો ટોપિક છે એમાં આપણે અમુક મહત્વની વ્યાખ્યાઓ છે તેના વિશે વાત કરીશું અને સમજણ મેળવીશું બરાબર. તો આ વિડીયો છે તેમાં ખાસ પહેલાં પ્રસ્તાવના જ છે માત્ર, તો તમે ગતિ કોને કહેવાય, ગતિ શું છે અને સંદર્ભ બિંદુ શું છે ઉદાહરણ છે સમજી અને લખવાનું રહેશે. વધુ છે આપણે આવનારા વિડીયો